નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે પાર્લામેન્ટના આવતીકાલથી શરૂ થતા સત્ર, શિયાળુ સત્રની વાત કરવાના છીએ અને એ ધાંધલ ધમાલ વાળું સત્ર રહેવાનું છે, એ નિશ્ચિત છે. અને સાથે જ મહારાષ્ટ્રની અને ઝારખંડની જે વિધાનસભાની ચૂંટણી થઈ એના પછી આવતીકાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથવિધિ યોજાવાનો છે. સામાન્ય રીતે દેવેન્દ્ર ફડણવીસ ભારતીય જનતા પાર્ટીના નેતા એ મુખ્યમંત્રી બનશે, પણ એકનાથ શિંદે શિવસેનાના નેતા અને એનસીપીના નેતા અજીતદાદા પવાર, એમણે પણ મુખ્યમંત્રી પદ માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. જોકે ભારતીય જનતા પાર્ટીને આ વખતે 288 બેઠકો વાળી વિધાનસભામાં 132 બેઠકો મળી છે, એટલે એણે 12-13 બેઠકોની જ વ્યવસ્થા કરવાની છે બહુમતી માટે, અને 10 અપક્ષો ચૂંટાયા છે, અને બાકી તો તોડફોડ કરીને પણ ભારતીય જનતા પાર્ટી પોતાની મેળે પોતાની સરકાર રચી શકે એવી શક્યતા છે. એટલે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનતા કોઈ રોકી શકે એવું મને તો નથી લાગતું. કમસે કમ ઝારખંડમાં હેમંત સોરેન, ઝારખંડ મુક્તિ મોરચાના નેતા, એ 28 નવેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે. ઝારખંડમાં 81 સભ્યોની વિધાનસભા છે, એમાં ઝારખંડ મુક્તિ મોરચા અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એની બેઠકો આ વખતે વધી છે, એટલે ઝારખંડ મુક્તિ મોરચાની 34, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની 16, આરજેડીની 4, સીપીઆઈએમએલની 2, આ સત્તા મોરચો છે. અને સામે ભારતીય જનતા પાર્ટીની બેઠકો એ ઘૂસણખોરોની વાતો કરી, બાંગ્લાદેશી ઘૂસણખોરોની, પણ એ દાવ ઉલટો પડ્યો. એટલે જે 25 બેઠકો હતી ભારતીય જનતા પાર્ટીની, એ 25 માંથી 21 થઈ, અને આદિવાસી જે યુવા પક્ષ છે એમનો મોરચો છે એને પણ બેઠક એક જ મળી છે રોકડી, અને લોક જનશક્તિ પાર્ટી ચિરાગ પાસવાનને એને પણ રોકડી એક બેઠક મળી છે. એટલે ત્યાં ભારતીય જનતા પાર્ટીની અવસ્થા સારી નથી. આજે સંસદના શિયાળુ સત્ર પહેલા લોકસભા અને રાજ્યસભામાં સર્વપક્ષી બેઠકનું આયોજન કરવામાં આવ્યું, અને એ બેઠકના આયોજનમાં 25 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી ચાલનારા શિયાળુ સત્ર અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુ એ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. એમણે આયોજન કર્યું આ બેઠકનું. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે, શિવસેના, બીજુ જનતા દળ અને અન્ય પાર્ટીઓ એ બધાએ એમાં સહભાગ કર્યો, અને જે ચર્ચાઓ થઈ, કારણ કે આ બેઠકમાં સામાન્ય રીતે સર્વપક્ષી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો આવતા નથી, પણ એ આવતીકાલે સંસદમાં જતી વખતે પ્રેસને સંબોધશે, અને આખા દેશમાં એ જે કંઈ કહેશે એ મીડિયાની અંદર છવાઈ જશે, એ તમે સુપેરે જાણો છો, કારણ કે નરેન્દ્ર મોદી એ પોતાનું માર્કેટિંગ સુપેરે કરી શકે છે. એટલે અને આજે જે મુદ્દાઓની ચર્ચાનો આગ્રહ રાખવામાં આવ્યો છે એમાં લોકસભાના વિપક્ષના નેતાએ ગૌતમ અદાણી મામલે સંસદની સંયુક્ત સમિતિ જેપીસીની તપાસની માંગણી કરી છે. કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ બેઠક પછી બધા પત્રકારોને એનું બ્રીફિંગ પણ કર્યું, અને અદાણી લાંચ રૂશ્વત કૌભાંડ જે અમેરિકામાં ઝળક્યું છે, અમેરિકામાં
ગૌતમ અદાણીની સામે જે ખટલો દાખલ થયો છે, 26.5 કરોડ અમેરિકી ડોલરની લાંચ આપવાના આરોપનો અને એમની સામે જે વોરંટ નીકળ્યું છે, એટલે કે આ 26.5 કરોડ અમેરિકી ડોલર એટલે લગભગ 2200 કરોડ રૂપિયા, એના સંદર્ભમાં સરકારે પોતાની ભૂમિકા રજૂ કરવી જોઈએ એવી વાત પણ આ બેઠકની અંદર ચર્ચવામાં આવી. અદાણી સમૂહની વાત ઉપરાંત મણિપુર હજુ પણ ભડકે બળી રહ્યું છે, એને શાંત કરવાના સંદર્ભમાં એ મુદ્દે પણ ચર્ચા થાય એવી પણ માગણી ઉઠી છે, અને ઉત્તર ભારતમાં પ્રદૂષણ અને રેલવે દુર્ઘટનાઓની ચર્ચા પણ આ શિયાળુ સત્રમાં થાય એવી અપેક્ષા વિપક્ષના નેતાઓએ રજૂ કરી છે. હવે એમાંથી કેટલા મુદ્દાઓ એ સત્તા પક્ષ એ ચર્ચા માટે લે છે એ એક જુદી વાત છે, કારણ કે બિઝનેસ એડવાઇઝરી કમિટીની અંદર એ નક્કી થાય છે કે કયા કયા મુદ્દાઓની ચર્ચા થાય એ આપણને પાછળથી ખબર પડશે. પણ એક મુદ્દો જરૂર લેવાવાનો છે, અને એ વકફ સુધારા વિધેયક એ સહિતના 16 વિધેયકો એ આ વખતે લેવામાં આવશે, અને એ આ બેઠકમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને આમ તો કેન્દ્રના મંત્રી પણ જેપી નડ્ડા, કોંગ્રેસના નેતા જયરામ રમેશ અને ગૌરવ ગોગોઈ નાયબ નેતા, એમના ઉપરાંત ટી શિવા, હરસિમરત કૌર બાદલ, અનુપ્રિયા પટેલ વગેરે એમણે પોતપોતાની વાત આજે રજૂ કરી હતી. જે સૌથી વધારે વિવાદનો મુદ્દો બનવાનો છે એ વકફ સુધારણા બિલ જે છે એના વિશે, કારણ કે આખા દેશમાં એની ચર્ચા છે, અને એના વિશે હિન્દુ મુસ્લિમ ડિવાઈડ આખી ઊભી કરવાની કોશિશ થઈ રહી છે. વોટ્સઅપ યુનિવર્સિટીમાં પણ એના વિશે ગપગોળા ઘણા બધા ચાલી રહ્યા છે, એટલે લોકોને ખરેખર તો સાચી વાત શું છે એના વિશે બહુ જણાવાતું નથી. ઉપરાંત ભારતીય જનતા પાર્ટીમાં જે મુસ્લિમ નેતાઓ છે અને જે વકફના સંદર્ભમાં બરાબર જાણે છે એ લોકો પણ મૂક પ્રેક્ષક બની રહ્યા છે. ખાનગીમાં એ લોકો બધાને જણાવે છે કે આ તો ખોટું થઈ રહ્યું છે, પરંતુ જાહેરમાં એ લોકો બોલી શકતા નથી, કારણ કે એમને એમના ભારતીય જનતા પાર્ટીમાં રહેવાના જે લાભ છે એ લાભ લેવામાં વિશેષ રસ છે, અને એના વિવિધ હોદ્દાઓ એ એમને મળે છે એ એમણે છોડવા નથી. આજની બેઠકમાં 30 પક્ષોના 42 જેટલા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, અને એ જે જે વિધેયકો આમાં ચર્ચામાં આવવાના છે એની વિગતવાર ચર્ચા તો થઈ હતી, અને આવતીકાલે જ્યારે ગૃહની બેઠક મળે છે ત્યારે એ પહેલા તો ભારતીય જનતા પાર્ટી એક ઉત્સાહમાં હશે, કારણ કે મહારાષ્ટ્ર પર એનો વિજય ડંકો વાગ્યો છે. આમ તો RSS એવો દાવો કરે છે કે RSS ને કારણે ભારતીય જનતા પાર્ટીનો આ વિજય શક્ય બન્યો છે, પરંતુ RSS ને કેટલી ક્રેડિટ નરેન્દ્ર મોદી આપવા દે છે એ એક પ્રશ્ન જરૂર રહેવાનો છે. પણ ઝારખંડની બાબતમાં ઝારખંડનો પરાજય એ ભારતીય જનતા પાર્ટી એને જાજો ચર્ચામાં નહીં લાવે, પણ સત્તા પક્ષની સામે વિપક્ષ એ શક્ય છે કે આ ચૂંટણીમાં, એટલે વિધાનસભાની ચૂંટણીઓમાં હરિયાણાથી માંડીને મહારાષ્ટ્ર સુધી કંઈક કંઈક જે ગેરરીતિઓ થઈ, અથવા તો પેટા ચૂંટણીઓમાં જે ગેરરીતિઓ થઈ એનો મુદ્દો ગજવે અને એના વિશે ચર્ચાચર્ચી થાય એ આપણને જોવા મળશે. ખાસ કરીને વિપક્ષને કેટલું બોલવા દેશે સ્પીકર ઓમ બિરલા અથવા તો ઉપલા ગૃહમાં સભાપતિ
જગદીપ ધનખડ, એ હજુ એક પ્રશ્ન તો રહે જ છે, કારણ કે એ બંને જણાએ પક્ષથી વિમુખ રહીને તટસ્થ રીતે પોતાની ભૂમિકા બજાવવાની હોય છે, પરંતુ એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તરીકે જ વર્તી રહ્યા છે, એ પણ એક ભારતીય લોકશાહી માટે કલંક સમાન ગણાવી શકાય. કારણ કે સ્પીકર અને સભાપતિ એ બંને જણાની ભૂમિકા એ તટસ્થ હોવી જોઈએ. આપણે અગાઉ પણ જ્યારે ગુજરાતની વાવની પેટા ચૂંટણીની વાત કરતા હતા ત્યારે ગુજરાત વિધાનસભામાં જે અધ્યક્ષ છે શંકર ચૌધરી, એમણે પોતાની ભૂમિકા એક રાજકીય નેતા કરતા તટસ્થ હોવી જોઈએ હતી, એને બદલે એ એમની એમની પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે મેદાને પડ્યા, એની ખૂબ ટીકા પણ થઈ હતી, એ આપણે બધા જાણીએ છીએ. પણ હવેની લોકશાહી એ જરા જુદા કલેવર ધારણ કરી રહી છે, એટલે હવે આવતા દિવસોમાં એ કેવી રીતે વર્તે છે બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, અને હજુ પણ કોંગ્રેસમાંથી કેટલો એક્ઝોડસ ભારતીય જનતા પાર્ટી તરફ સત્તા પ્રાપ્તિ માટે અથવા હોદ્દા પ્રાપ્તિ માટે થાય છે, એ તરફ આપણી નજર રહેવાની છે. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો.